આ સામાન્ય સો રૂપિયાની લેતી દેતી જેવા પ્રશ્નોમાંથી આ ઘટના બની છે અને આવેગમાં આવીને આલ્કોહોલિક અવસ્થામાં આ ઘટના બની છે સાંભળ્યું તમે ના સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળો આ સામાન્ય સો રૂપિયાની લેતી દેતી જેવા પ્રશ્નોમાંથી આ ઘટના બની છે અને આવેગમાં આવીને આલ્કોહોલિક અવસ્થામાં આ ઘટના બની છે સાંભળીને તમે હતપ્રત જરૂર થયા હશો અને અચંબિત પણ થઈ ગયા હશો કે આ હત્યાનું કારણ શું માત્ર સો રૂપિયા છે નજીવી બાબતે થઈ તકરાર આવેશમાં આવી કરી હત્યા વાત બનાસકાંઠાની છે બનાસકાંઠાના પાલનપુરના મલાણા ગામની છે સમગ્ર ઘટના માત્ર કેટલાક દિવસો પૂર્વેની જ છે જ્યારે તારીખ પચીસ માર્ચના રોજ શંકાસ્પદ હાલતમાં અને મોઢીથી ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં એક લાશ મળી આવી જેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા આ મામલે પોલીસે જાણ કરાતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોને આ બાબતે પૂછતાછ કરી હતી પોલીસને તે સમયે કોઈ કડી આ હત્યાને લગતી મળી ન હતી જેથી કરીને પોલીસ માટે યક્ષ પ્રશ્ન એ જ ઊભા થતા હતા કે કોણ હતો આ મૃતક વ્યક્તિ અને કોણે કરી તેની હત્યા જેનો જવાબ પણ થોડા જ સમયમાં પોલીસને મળી ગયો તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતકનું નામ જયંતી બારોટ છે નામ ખબર પડતાની સાથે જ પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી કે જયંતિભાઈ છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા અને કોની સાથે જોવા મળ્યા હતા પોલીસ તપાસ કરી જ રહી હતી કે પોલીસ અધિકારીઓને સ્થાનિક વ્યક્તિમાંથી કોઈ એક શખ્સે જણાવ્યું કે તે જુગારના આદિ હતા અને અવારનવાર જુગાર રમવા પણ જતા હતા દારૂ પીવાની પણ ટેવ હોય અને જુગારની પણ ટેવ હોય જેથી કરીને એ ત્યાં ખાનગીમાં અવારું જગ્યામાં એના જે બે ચાર મિત્રો જે રમવાવાળા અને પીવાવાળા છે એની ક્યારેક એ લોકો સાથે બેસી અને એ કાર્યવાહીમાં પણ ઓતપ્રોત રહેતા અને એમાંથી આ ઘટના બની છે એટલે સમાજને બી એક મેસેજ તમારા ટીવી માધ્યમ દ્વારા કન્વે કરવા માગીએ છે કે દારૂ જુગાર કેટલી ખરાબ ચીજ છે અને અવાવરુ જગ્યામાં આ જે વસ્તુ ચાલુ છે એનું પરિણામ શું આવી શકે એનો એક નમૂનો છે પોલીસને સુરાગ તો મળી ગયો હતો હવે પોલીસે હત્યારાની તલાશમાં હતી જેની પાસેથી તે માહિતી મેળવી શકે કે આખરે તેણે જયંતિભાઈની હત્યા કેમ કરી અને પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો આરોપી એવા ભૂપત વાલ્મિકને મલાણા ગામમાંથી પકડીને જેલ હવાલે કર્યો કહેવા છે કે નશામાં કોઈ પણ વ્યક્તિ ભાન ગુમાવે છે જેના પગલે સામાન્ય બાબતોમાં પણ કોઈ વ્યક્તિને જાન ગુમાવવાનો વારો આવે છે આ ઘટનામાં પોલીસને હત્યારા ભૂપત વાલ્મિકીએ જણાવ્યું કે મૃતક અને આરોપી સાથે બેસીને જુગાર રમતા હતા અને દારૂનું સેવન પણ કરતા હતા તે સમયે ભૂપતે મૃતક પાસે માત્ર સો રૂપિયાની માંગ કરી તે સમયે જયંતીભાઈએ પૈસા પાણી ના પાડતા આવેશમાં આવીને ભૂપતે જયંતીભાઈનું ઢીમ ઢાળી દીધું હાલના તબક્કે પોલીસ માની રહી છે કે આ ઘટનામાં તે માત્ર એકલો કસુરવાર છે પરંતુ તેની વધુ પૂછપરછમાં જો કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હશે તો તેની પણ ધરપકડ કરાશે તેવું પોલીસે જણાવ્યું નહીં આની અંદર બીજા કોઈ આરોપી છે નહીં આ સામાન્ય સો રૂપિયાની લેતી દેતી જેવા પ્રશ્નોમાંથી આ ઘટના બની છે અને આવેગમાં આવીને આલ્કોહોલિક અવસ્થામાં આ ઘટના બની છે જેથી કરીને આમાં કોઈ બીજા આરોપી હોવાની હાલની શક્યતાઓ જણાતી નથી તેમ છતાં પણ આ અમારી તપાસ હજુ ચાલુ જ છે અને એ તપાસના અંતે બીજા આરોપી પણ હોઈ શકે એમાં પણ અમે અત્યારે શ્યોર કહી શકીએ એમ નથી કારણ કે ઇન્વેસ્ટિગેશન ક્યારેક ક્યારેક જુગાર અને નશાની હાલતમાં નજીવી કિંમતમાં પણ જાન ગુમાવવાનો વારો આવતો હોય છે જેમાં માત્ર સો રૂપિયાની લેવડ દેવડના મામલે બનાસકાંઠાના પાલનપુરના મલાણા ગામે એક યુવકની હત્યાનો ભેદ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે જો કે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ જરૂર મચ્યો છે ત્યારે પોલીસ દારૂ પીનાર દારૂ વેચનાર જુગાર રમનાર અને રમાડનાર તમામ પર સકંજો કસે એ જરૂરી છે ત્યારે આ મુદ્દે પોલીસ તંત્ર કેટલું જાગૃત બને છે તે જોવું રહ્યું હસમુખ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ ઇટીવી ન્યૂઝ ક્રાઇમ ફાઇલ બનાસકાંઠા